वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन में कल शाम मिली वैसी आम सभा के दौरान एक बार फिर पूर्व मेयर नीलेश राठौर ने पत्रिका कांड के मुद्दे जांच की मांग की थी, तो वही कांग्रेस के काउंसिलर बालू सुरवे ने समस्या को लेकर फ्लोर पर बैठकर विरोध प्रदर्शन किया था। वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन में कल शाम मिली वैसी आम सभा के दौरान भारी हल्ला और हंगामा देखने को मिला था। कांग्रेस के काउंसिलर वैसे बालू सुरवे ने अपने विस्तार में फैली वैसी समस्या को लेकर फ्लोर पर बैठकर विरोध जताते हुए नाराजगी भी व्यक्त की थी, जिसके बाद उन्हें संभालते हुए मामला संभाला गया था। पूर्व मेयर तथा काउंसलर रह चुके वैसे नीलेश राठौर ने भी अपने खिलाफ जारी की गई पत्रिका कांड के मुद्दे एक बार फिर सही जांच की मांग की थी। पत्रिका कांड की घटना के सामने नीलेश राठौर ने नाराजगी व्यक्त करते हुए इसमें सही जांच की जाए वैसी रजूआत की थी, तो वही लक्ष्मीपुरा पानी टंकी के बारे में श्रीरंग आयरे ने भी रजूआत करते हुए अभी भी समस्या का हल नहीं मिल रहा वैसी रजूआत की गई थी। મારી પર જે પાણી અને ડ્રેનેજના વિકાસના કામો માટેના જે આક્ષેપ કરવાની વ્યક્તિ હતી, જેને કહેવાય કે મુમે રામ ઓર બગલ મેં છુરી, એટલે સાથે રહીને સારું બોલવાનું પાછળથી ખંજર મારવાનું, એટલે મેં આજે સામેથી માંગણી કરી છે કમિશનરશ્રીને મેયરશ્રીને કે આપ તપાસ કરાવો એ કામમાં શું થયું છે, એ જે કામો મંજૂર થયા કેટલા ઉજી વિસ્તારના કેટલા લોકોને એનો ફાયદો થવાનો છે, તટસ્થ તપાસ થવી જોઈએ, અને જો એમાં કંઈક પણ ગડબડ થઈ હોય તો હું અંદર જે કીધું એ પ્રમાણે મારી તૈયારી છે, અને જો સાબિત ના કરી શકે તો જ્યારે પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું હોય અને પાર્ટીના નામ પર જ્યારે તમે ઇલેક્શન જીત્યા હોય, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તમે ઇલેક્શન જીત્યા હોય અને પાર્ટીએ જો તમને સસ્પેન્ડ કર્યા હોય તો પોતાની બી એટલી તો એ હોવી જ જોઈએ કે પોતે બી આ પદથી રાજીનામું આપવું જોઈએ। અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બહુ ગંભીર મુદ્દો, એટલે કે ઠેર ઠેર જગ્યાએ તમે ગંદુ અને કારું અને જીવડાવાળું પાણી આવે છે, વારંવાર અમે રજૂઆતો કરી કામગીરી કરે છે અને બીજા દિવસે ફરી કામ જેવું હતું એવું થઈ જાય છે, કારું પાણી આવે છે, લાઈન કાપવામાં આવે છે, હવે કામગીરી ટૂંક સમય પૂરતી કામગીરી કરે છે, એના લીધે વિસ્તારમાં આજે પણ તમે આમાં વિશ્વમૂર્તિ હોય, નવાપુરા હાઉસિંગ હોય, નવાપુરા કહાર મોલ્લા હોય, રાજરત્ન સોસાયટી હોય, જરો મકાનમાં ગંદુનો કારું પાણી હજુ પણ આવે છે, એના લીધે અમે કમિશનરશ્રીને ફોટા પાડેલા, આજનું પાણીના ફોટા બતાવ્યા એમને કે જો આવી પરિસ્થિતિ અમારા વિસ્તારમાં છે અને આપણે ફક્ત ને ફક્ત વાતો કરીએ કે કરોડો રૂપિયા ખર્ચો કર્યા, સાથે સાથે તમે જોઈ શકો કે અમારા વિસ્તારમાં કાશી સુનાથ તળાવ હોય, લાલબાગ તળાવ હોય કે સિદ્ધનાથ તળાવ હોય, એમાં જે વરસાદ ડ્રેનેજના કનેક્શનો વરસાદી ગટરમાં નાખેલા હોય અને 27 વર્ષથી સત્તા પર બેઠા હોય તમે અને એ કનેક્શનો બંધ ના કરવાના લીધે તળાવ અમારા વિસ્તારમાં 12 માસ છલોછલ ગટરનો ગંદા પાણીથી ભરેલો હોય, એના લીધે વિસ્તારના લોકો એટલા બધા મચ્છરો થઈ જાય, લોકો બીમાર પડે વારંવાર અને એટલી દુર્ગંધ મારે, બાજુમાં કાશી સુનાથ મંદિર આવ્યું હોય ને એવા ગંભીર બાબત હોય અને ખરેખર આવા પ્રશ્ન જે લોકો જેનાથી હેરાન થાય એવા પ્રશ્ન વહેલી તકે કરવા જોઈએ, નહીં કે ખોટી ખોટી મોટી મોટી વાતો કરવાની આટલા કરોડ રૂપિયા ખર્ચો કર્યા, 27 વર્ષથી સત્તા પર બેઠા છે તો આ જે ગટરનું પાણી આવે છે, ગંદુ પાણી આવે છે, વહેલી તકે આ કામગીરી કરવી જોઈએ એવું અમારું માનવું છે અને આજે અમે સભામાં એ જ રજૂઆતો કરી। અમે સભામાં જ્યારે અમારા વિસ્તારની ગંભીર બાબતો હતી જેવા પ્રશ્નો તમે જોઈ શકો ગંદા પાણીના, એના લીધે અમે પહેલાંથી બોલવા માટે ઊભા હતા, પણ જેવું એક આયોજનબદ્ધ એવું હતું કે કોંગ્રેસવાલાને આજે નહીં બોલવા દેવાના એવું અમને લાગતું હતું, એટલે અમે નીચે બેસી ગયા હતા, પછી મેયરશ્રી અમને કીધું કે હવે તમે આ બોલશો એટલે અમે ઊભા રહ્યા, પણ જ્યારે આટલા મોટા મોટા ગંભીર પ્રશ્નો હોય ને તમે અમને બોલવા ના દે, રજૂઆત કરવા ના દે, એટલે આજે અમે તમામ પ્રશ્નોની અમે રજૂઆતો કરી છે। છેલ્લા 1.5 વર્ષથી લક્ષ્મીપુરા ટાંકી વિષય જ્યારે પણ આવે છે વિસ્તારના લોકોની ખૂબ જ આશા રહેલી છે, ખૂબ જ વિશ્વાસ રહેલો છે। આજના દિવસે મળેલી સામાન્ય સભાની અંદર માનનીય મેયરશ્રીના માધ્યમથી કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે લક્ષ્મીપુરા પાણીને ટાંકીને બજેટ હેડ તરીકે કામ બતાવી દીધા પછી પણ આજ દિવસ સુધી લક્ષ્મીપુરા પાણી ટાંકી માટેની કોઈપણ રીતના પ્રોસેસ કરવામાં નથી આવી। જ્યારે પણ પૂછવામાં આવે છે ત્યારે જમીન સંપાદનનો વિષય કરવામાં આવે છે, કોઈપણ જગ્યાએ ફાળવીને એક વખત પાણી આપવામાં આવે, જેથી આજના દિવસે વિસ્તારની અંદર જે પ્રેશર લોના પ્રશ્ન થઈ રહ્યા છે, લોકોને પાણી પણ નથી મળતું એવી જગ્યાએ ટેન્કરો પહોંચાડવી પડે છે, તો જ્યારે વિસ્તારની અંદર આટલી મોટી સમસ્યા હોય તો પાણીની ટાંકી માટેની આજના દિવસે રજૂઆત કરી છે। સાથે જ્યારે નવા વિસ્તારો જેવા 7 ગામો જે ઉમેરવામાં આવ્યા તેની અંદરથી
एक गाम અને જેવી રીતે વાત કરું કે ઉંડેરા અને સિવાસી એ બે જે ગ્રામ્ય વિસ્તાર આવે છે એ મારા ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર આવે છે ને ઉંડેરાની વાત આવે ત્યારે વરસાદી કાસનો વિષય છે કે જે અવનવારે ચર્ચાઈ જે વરસાદી કાસ રહી છે 30 મીટરનો રસ્તો હોવા છતાં પણ હયાતમાં 3 મીટરનો જ રસ્તો એ જગ્યા પણ બતાવવામાં આવે છે ત્યાં ડોર ટુ ડોરની ગાડી કાં તો વરસાદી કાસમાં પડી જતી હોય છોકરા ભરેલી વેનો પડી જતી હોય કે પછી રિક્ષા ઓટો ડ્રાઈવર હોય એ તમામ લોકોને ખૂબ જ ત્યાં તકલીફ પડી રહી છે કોઈ વખત કાચમાં પણ પડી જવાના બનાવો બની રહ્યા છે ગઈ વખતે રજૂઆત કર્યા બાદ ફેન્સિંગ તો કરાવી દેવામાં આવી પણ ફેન્સિંગ કર્યા બાદ તે કામ પૂર્ણ નથી થતું ફેન્સિંગની પછી પણ એ કાચ જો 3 મીટરનો રોડ છે જે 30 મીટરના રોડ બતાવવામાં આવ્યો છે એ 30 મીટરના પ્રમાણે જ હયાતમાં જે પણ નવા લોકો ત્યાં કામ કરી રહ્યા છે નવા કન્સ્ટ્રક્શન ત્યાં કરી રહ્યા છે એ લોકોને પણ 30 મીટરના પ્રમાણે જ ત્યાં આગળ પરમિશનો આપવામાં આવે છે તો આજના દિવસે સામાન્ય સભાની અંદર રજૂઆત કરવામાં આવી છે કે જે પણ આવી રીતના બાંધકામો થઈ રહ્યા હોય કે જે હોય તો તે રસ્તાઓને 3 મીટરથી રહીને 30 મીટરનો એ રસ્તો પહોળો કરવામાં આવે અને જે પણ વરસાદી કાચ છે તેને પૂરીને વિસ્તારના લોકોની સમસ્યાનું સમાધાન કરવામાં આવે જેથી લોકોએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસ પર ખરા ઉતરવા માટે અમે અમારો પ્રયત્ન કરી રહ્યા છીએ।